સદગુરુ ન્યૂ યર રિઝોલ્યુશનનું શું છે અમારે શું રિઝોલ્યુશન લેવું જોઈએ અને મેં ઘણી વખત લીધેલા છે અને તે કામ નથી કરતા તો મારે શું કરવું જો તમારે તમારા જીવનમાં કંઈક બદલાવ લાવવો હોય તો તમારે કશુંક છોડવાની જરૂર નથી રિઝોલ્યુશન લઈને બાળજબરીપૂર્વક કશું જ બદલવાની જરૂર નથી આવતીકાલે નવા વર્ષને ઠીક કરવાનો અર્થ છે લોકો હંમેશા ન્યૂ યર રિઝોલ્યુશન લેવાનું વિચારતા હોય છે હું નવા વર્ષમાં આ કરીશ હું નવા વર્ષમાં તે કરીશ તે પહેલી તારીખે બપોરે બાર વાગ્યા સુધી ચાલે છે થોડા વધારે અડગ લોકો માટે તે થોડાક દિવસ સુધી ચાલે છે પણ મોટા ભાગના જાન્યુઆરીના અંત સુધીમાં તેને છોડી દે છે ન્યૂ યર રિઝોલ્યુશન ભૂલી જવાય છે કેમ કે તે જૂનું થઈ ગયું છે નવ વર્ષ એક મહિનો જૂનું થઈ ગયું તમે ન્યૂ યર રિઝોલ્યુશન વિશે કેવી રીતે વાત કરી શકો તે પૂરું થઈ ચૂક્યું છે એ તો ફક્ત ત્યારે હતું જ્યારે તે નવું હતું નવું નક્કોર તો આ નવા વર્ષના રિઝોલ્યુશન એક વખત આવું થયું શંકરેન્ટ પિલ્લાઈએ એક ન્યૂ યર રિઝોલ્યુશન લીધું કે હું સ્મોકિંગ છોડી દઈશ જેમને તે ઓળખતો હતો તે બધાને આ વાત જણાવી દીધી કે હું સ્મોકિંગ છોડી રહ્યો છું તો પહેલી તારીખે સાંજે તમે જાણો છો ઘણા લોકો રિકવરી પાર્ટી કહેવાતી પાર્ટી રાખતા હોય છે તેઓ બપોરે બાર વાગે ઉઠ્યા હવે તેમણે પાર્ટીમાંથી રિકવર થવાનું હોય છે એટલે એક રિકવરી પાર્ટી રાખે છે એવા લોકો હોય છે જેઓ રિકવરી માટે તમારે કેવા પ્રકારના ડ્રિંક્સ લેવા જોઈએ તેની સલાહ આપવામાં એક્સપર્ટ હોય છે તો તે એવી એક પાર્ટીમાં ગયો અને પછી તેમણે પોતાના એક મિત્રને કહ્યું મને એક સિગરેટ આપ તેણે કહ્યું ઓહ મને તો લાગેલું કે તે છોડી દીધી છે શંકરેન પિલાઈએ કહ્યું હા મેં છોડી દીધી છે આ બસ પહેલો તબક્કો છે તારો કહેવાનો અર્થ શું છે પહેલો તબક્કો એ વળી શું તેણે કહ્યું મેં ખરીદવાનું છોડી દીધું છે તબક્કાવાર અમલીકરણ તો ઘણી વસ્તુઓ તો લોકો હંમેશા મને પૂછતા હોય છે કે સદગુરુ ન્યુ યર રિઝોલ્યુશનનું શું અમારે કયું રિઝોલ્યુશન લેવું જોઈએ અને મેં ઘણી વખત લીધું છે અને તે કામ નથી આવ્યું તો મારે શું કરવું જોઈએ તમારે કોઈ ન્યૂ યર રિઝોલ્યુશન લેવા ન જોઈએ કારણ કે તમે શું કરશો તે તમે એક ચોક્કસ તારીખના આધારે નક્કી ના કરી શકો જો તમે જીવનમાં કંઈક બદલાવ લાવવા માંગતા હોવ જેમ કે કંઈક બદલવું છે માની લો કે તમારે સ્મોકિંગ છોડવું છે કે તમે નાકમાં આંગળી નાખવાનું છોડવા માંગો છો ના હું આવું કહી રહ્યો છું કારણ કે યુકેમાં અમુક ટોચના મનોચિકિત્સકો જોડે વાતચીતમાં હતો અને તેમણે મને કહ્યું કે નાકમાં આંગળી નાખવી એ મનોવિજ્ઞાનમાં બીમારી છે આંગળી નાખવી અત્યારે તમે ત્યાં સુધી પહોંચી પણ નથી શકતા તમે માસ્ક પહેરેલું છે અને હવે તમે તેને અડી પણ નથી શકતા તેમણે પેલો ટેસ્ટિંગ સ્વેબ લીધો અને પછી આમ 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 પહેર્યું પછી તમે તમારો હાથ ક્યાંય તેની નજીક પણ લઈ જવા નથી માંગતા તો તમે જે કંઈ પણ છોડવા માંગતા હોવ તમારે કંઈ છોડવાની જરૂર નથી તમારે બસ એટલું જ કરવાની જરૂર છે કે તમારે વિવશ વ્યવહારથી જાગૃત વ્યવહાર તરફ જવાની જરૂર છે જો તમારે જાગૃત બનવું હોય તો તમારે પોતાની અંદર એક રીતે આનંદના ભાવમાં હોવું જોઈશે તમે જોયું છે જ્યારે તમે 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 આનંદિત હોવ ત્યારે ઘણી વ્યવસ્થાઓ જતી કરી શકો છો ખૂબ આનંદમાં છો સામાન્ય રીતે તમે ફક્ત તે જ જગ્યાએ બેસો છો પણ તમે ખૂબ ખુશ છો તો કોઈ તમને ધક્કો મારે તો પણ ઠીક છે જ્યારે તમે દુખી હોવ ત્યારે શું અમે તમને ધક્કો મારી શકીએ જ્યારે તમે દુખી હોવ ત્યારે જો અમે તમને ધક્કો મારીએ તો તમે તમે એક બોમ્બની જેમ ફાટશો જ્યારે આનંદિત હોવ અમે તમને ત્યારે આમ તેમ કરી શકીએ એટલા માટે જ હું લોકોને આનંદમાં રાખું છું કારણ કે જયારે તેઓ ખુશ હોય છે ત્યારે તમે તેમને થોડા આગા પાછા કરી શકો તે ઠીક છે કશું જડ નથી હોતું અને બધું ઠીક છે પણ જ્યારે તેઓ દુઃખી હોય છે ત્યારે તેઓ કોન્ક્રીટના બ્લોકની જેમ વર્તન કરે છે તેઓ બસ આવી રીતે જ રહેશે તો તમારે જેની જરૂર છે તે રિઝોલ્યુશન નથી બળજબરીપૂર્વક કશું જ બદલવાની જરૂર નથી તમને જેની જરૂર છે તે છે જાગૃતતા હું ત્યાં કેવી રીતે પહોંચું વેલ તમારે તમારી ઉર્જાઓને વિકસાવીને ઉચ્ચ સ્તરના આનંદ પર લાવવા માટે કામ કરવાની જરૂર છે જો તમે થોડાક વધારે આનંદિત હોવ તો તમે સ્વાભાવિક રીતે જ જાગૃત કરશો જો જીવનનો તમારો અનુભવ અત્યંત સુખદ હશે તો તમે જાગૃત કરશો